नमस्कार विद्यार्थी मित्रों, धोरण अग्यार मानी अंदर चेप्टर बीजू कंपनी सेक्रेटरी कयो विभाग, तो कि एसपी विभाग की अंदर बीजू चेप्टर कंपनी सेक्रेटरी नो आपणे अभ्यास करीए छीए। कंपनी सेक्रेटरी ना मुख्य बे प्रकार होय छे, अगौना चेप्टर की अंदर भणी गया सामान्य सेक्रेटरी अने वहीवटी सेक्रेटरी। हवे तदुपरांत सेक्रेटरी ना गुणों नो अभ्यास करी चूक्या छीए, आपणे एनी लायकातों नो अभ्यास करी चूक्या छीए। आजे तमारे भणवानुं छे 2.2 जे प्रश्न छे ते सेक्रेटरीनी निमणूक अने तेने लगती जोगवाईओ। सेक्रेटरीनी निमणूक अने तेने लगती जोगवाईओ पहेलो प्रश्न, अने बीजो प्रश्न भणशुं 2.3 सेक्रेटरीना कार्यो अने फरजो। एकदम सरळ छे एटला माटे ઝડપથી આપણે અભ્યાસ કરશું। સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓ નીચે મુજબ છે। પહેલા નવો કંપની ધારો આવી ગયો છે 2013 મુજબ, કેના મુજબ 2013 મુજબ નવો કંપની ધારો જે છે તે મુજબ આ જે સેક્રેટરી છે તે KMPમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે। કી મેનેજરિયલ પર્સનલ તરીકે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે મહત્વનું સ્થાન રહેલું છે સેક્રેટરીનું, જે તમને ખ્યાલ આવી ગયો 2013 મુજબ KMPમાં એનું બીજું સ્થાન રહેલું છે, એ પણ તમને ખ્યાલ છે। કેટલામું સ્થાન રહેલું છે? તો કે બીજું સ્થાન રહેલું છે સેક્રેટરીનું। હવે આ સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓની વાત કરવામાં આવે તો પહેલી વાત કરીએ કે એની નિમણૂક ક્યારે કરવામાં આવે, શા માટે કરવામાં આવે, કેટલા પ્રમાણમાં, શા હેતુથી કરવામાં આવે છે? તો કે સેક્રેટરીને તમામ પ્રકારનો વહીવટ કરવાનો હોય, નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય, કંપનીનો પત્ર વ્યવહાર કરવાનો હોય, કંપનીની ગુપ્ત માહિતી રાખવાની હોય, સંચાલકોને મદદરૂપ થવાનું હોય, કર્મચારીઓને માર્ગદર્શન આપવાનું હોય, કાયદાનું પાલન થાય તેના ઉપર દેખરેખ રાખવાની હોય, કંપનીના હિસાબો ઉપર દેખરેખ રાખવાની હોય, આમ અનેક કાર્ય હોવાથી સેક્રેટરીની નિમણૂક ફરજિયાત બની ગઈ હોય છે। પણ ક્યારે? તો હવે એક પછી એક પોઈન્ટ સમજતા જઈએ। પહેલો પોઈન્ટ છે કે 5 કરોડ કે તેથી વધુની રકમ જ્યારે કંપનીની, એ પણ કેવી? તો કે ભરપાઈ થયેલ મૂડી, યાદ રાખજો, કેવી? ભરપાઈ થયેલ મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય ત્યારે દરેક કંપનીએ જેની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય ત્યારે સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે। આ છે પહેલો પોઈન્ટ। હવે તમને આમાં પ્રશ્ન પૂછાય છે કે સેક્રેટરીની નિમણૂક ક્યારે ફરજિયાત છે, તો તમને ખબર હોવી જોઈએ ભરપાઈ થયેલ મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય ત્યારે। યાદ રાખજો, ભરપાઈ થયેલી મૂડી, મંગાવેલી કે બાકી રહેતી મૂડી આમાં સમાવેશ થતો નથી। જે ભરપાઈ થયેલી મૂડી છે એ 5 કરોડ કે તેથી વધુ હોય કંપનીની, તો તે કંપનીમાં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત છે। ખાસ યાદ રાખજો, 12મા ધોરણ સુધી યાદ રાખવાનું છે, 12મુની કોલેજમાં પણ તમને કામ આવશે કે કેટલી રકમ હોય ત્યાં સુધીમાં સેક્રેટરીની, અને મોસ્ટ ટાઈમ પ્રશ્ન રહેલો છે 5 કરોડ કે તેથી વધુ। ચલો બીજો પોઈન્ટ કે સેક્રેટરી તરીકે નિમણૂક કેવા વ્યક્તિની થાય, તો કે જીવંત વ્યક્તિની થાય। કેવા વ્યક્તિની થાય? જીવંત વ્યક્તિની થાય, અને કરાર કરવા સમર્થ હોય તેવા વ્યક્તિની થાય। ઉદાહરણ તરીકે, તો કે ભાગીદારી પેઢી, કોણ? ભાગીદારી પેઢી, આને તમે જીવંત વ્યક્તિ કહેશો? ભાગીદારી પેઢી છે એ જીવંત વ્યક્તિ નથી, અને ભાગીદારી પેઢી ભાગીદારો જીવંત છે એ બની શકે, ભાગીદારી પેઢી ન બની શકે। કેમ? કે ભાગીદારી પેઢી છે એ જીવંત વ્યક્તિ નથી, એટલે ભાગીદારી પેઢી ન બની શકે। ચલો તમને ખ્યાલ જ છે, કંપની છે એ બીજી કોઈ કંપનીની સેક્રેટરી બની શકે ના? કંપની શું નથી? તો કે જીવંત વ્યક્તિ નથી, એ તો કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે। એટલે કે કંપની છે એ બીજી કોઈ કંપનીનો સેક્રેટરી તરીકે કામગીરી કરી શકે નહીં। આમ ભાગીદારી પેઢી હોય, કઈ પેઢી હોય, કંપની હોય, એ જીવંત વ્યક્તિ ગણાતી નથી, માત્ર એ કંપનીનો સેક્રેટરી નિમણૂક તરીકે પામે નહીં અથવા નિમણૂક ન થાય। તો બીજો પોઈન્ટ છે, પહેલો પોઈન્ટ હતો જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે એ તમને ખ્યાલ આવી ગયો, ભાગીદારી પેઢીની કે કંપનીની સેક્રેટરી તરીકે નિમણૂક થાય નહીં। આગળનો પોઈન્ટ કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે, અને પ્રમાણપત્ર હોય એ જ સેક્રેટરી તરીકે નિમણૂક પામે। આગળનો પોઈન્ટ, નાદાર કે અસ્થિર ન થઈ શકે જે વ્યક્તિ નાદાર જાહેર થયેલ છે। નાદાર એટલે અદાલતમાં જઈ અને ઊંચા હાથ કરી નાખ્યા હોય કે મારે દેણું થઈ ગયું છે, હવે મારી પાસે દેણું ભરપાઈ માટે પૈસા નથી, લોકો મને
મારી નાખશે એટલે અદાલત એને રક્ષણ પૂરું પાડે ત્યારે એ નાદાર જાહેર થયેલ કહેવાય. બીજું અસ્થિર હોય, અસ્થિર પણ તમને ખબર છે કે જે માનસિક રીતે વ્યક્તિ અસ્તવ્યસ્ત એટલે કે માનસિક રીતે વ્યક્તિ ગાંડો બની ગયો હોય, એટલે કે જે વ્યક્તિ ગાંડો બન્યો હોય એ વ્યક્તિને અસ્થિર તરીકે ઓળખવામાં આવે છે, એ પણ સેક્રેટરી તરીકે નિમણૂક પામી શકે નહીં. આગળ વાત કરવામાં આવે તો ત્યાર પછીનો પોઈન્ટ, ઠરાવ પસાર કરવો પડે. શું પસાર કરવું પડે? તો કે ઠરાવ પસાર કરવો પડે. જો સેક્રેટરીની નિમણૂક કરવી હોય તો સંચાલક મંડળનો સર્વપ્રથમ ઠરાવ પસાર કરવો પડે અને ઠરાવ પસાર કર્યા પછી જ સેક્રેટરી તરીકે નિમણૂક પામી શકે છે. અને સંચાલક મંડળનો ઠરાવ કરતી વખતે કેટલીક બાબતોની કાળજી રાખવાની હોય છે, જે કઈ બાબતો છે તો કે સેક્રેટરી તરીકે નિમણૂક કરવા માટેની એને કઈ કઈ શરતોનું પાલન કરવાનું, એને કેટલું મહેનતાણું એ ચૂકવવામાં આવશે, એને મહેનતાણું કે વળતર કેટલું એની જોગવાઈ, અને બીજું કે એને કેએમપીમાં સ્થાન ધરાવવું હોય, સેક્રેટરીનો હોદ્દો ધરાવવો હોય તો એને કંપનીની અંદર મેમ્બરશીપ નંબર આપવામાં આવે, તો આ બધી બાબતોની શું થાય તો કે સંચાલક મંડળની અંદર ઠરાવ પસાર થાય, શરતોનું પાલન કરવું પડે, મહેનતાણું નક્કી કરવામાં આવે અને એને સંમતિ આપવી પડે કે હા હું કેએમપીમાં મહત્ત્વનું સ્થાન ધરાવું છું, એને મેમ્બરશીપ મેળવવી પડે, ખાસ યાદ રાખજો. અને એના કેટલાક નિયમો હોય, એકવાર કંપનીમાં કેએમપીમાં સ્થાન ધરાવે ત્યાર પછી કંપનીના ઘણા બધા રહસ્યો હોય, એની જાળવણી કરવાની હોય, કંપનીની કોઈ ગુપ્ત બાબતો બીજા કોઈ ન જાણી શકે એટલા માટે એને કાળજી રાખવાની હોય, એટલે એ પોતે મેમ્બરશીપ નંબર પણ એને આપવામાં આવતો હોય છે. આગળનો નિમણૂક માટેની વાત કરવામાં આવે તો કે કેએમપી માટે એને સંમતિ મેળવવી પડે. જો સેક્રેટરીએ કેએમપીમાં સ્થાન ધરાવવું હોય તો એને સર્વપ્રથમ સંમતિ મેળવવી પડે. હવે ત્યાર પછીનો પોઈન્ટ જે છે તે કે રજિસ્ટર પાસે જમા કરાવવું પડતું હોય છે. રજિસ્ટર પાસે શું જમા કરાવવું પડે છે? તો કે MGT ફોર્મ નંબર 14. કયું? MGTનું ફોર્મ નંબર જે 14 છે તે, અને MR1 નંબરનું ફોર્મ જે MR1 નંબરનું જે ફોર્મ છે તે, અને MGT 14 નંબરના ફોર્મ છે તે રજિસ્ટર ઓફિસે નોંધાવવા પડે, રજિસ્ટર ઓફિસે જમા કરવા પડે. અને એ પણ કેની સાથે? તો કે એક સંચાલક મંડળનો ઠરાવ, એક સંચાલક મંડળનો ઠરાવ અને બીજું એક સંમતિ પત્રક, જેને MGTમાં સ્થાન ધરાવવું છે એની માટે, સોરી KMPમાં સ્થાન ધરાવવું છે એની માટેનું એક સંમતિ પત્રક, જે વ્યક્તિ નિમણૂક પામે છે સેક્રેટરી તરીકે તેનું સંમતિ પત્રક અને સંચાલક મંડળનો ઠરાવ, MGT ફોર્મ અને MR નંબરનું ફોર્મ, MR1 નંબરનું ફોર્મ રજિસ્ટર ઓફિસે જમા કરાવવું પડતું હોય છે. આ છે સેક્રેટરીની નિમણૂક અંગેની કાર્યવાહી, જેમાં શું હોય તો કે 2013 મુજબ KMPમાં બીજું સ્થાન ધરાવે છે, 5 કરોડ કે તેથી વધુ રકમ હોય એટલે ફરજિયાત નિમણૂક કરવી પડે, જીવંત વ્યક્તિની નિમણૂક થાય, પ્રમાણપત્ર હોવું જરૂરી, નાદાર અસ્થિર હાલે નહીં, ઠરાવ પસાર કરવો પડે જેમાં શરતો, મહેનતાણું અને મેમ્બરશીપ નંબર આપવું છે 2 માર્કમાં પણ 1 માર્કમાં પણ, કે ઠરાવની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો કે શરતો, મહેનતાણું અને મેમ્બરશીપ નંબર, KMP માટે શું આપવી પડે? સંમતિ આપવી પડે જે વ્યક્તિએ હોદ્દો પ્રાપ્ત કરવો છે એના માટે. રજિસ્ટર ઓફિસે શું જમા કરવું પડે? 2 નંબરના ફોર્મ, બે ફોર્મ કયા કયા? એક MGT 14 અને MR1. એની સાથે શું જોડવું પડે? તો કે સંચાલક મંડળનો ઠરાવ અને સંમતિ પત્રક સાથે જોડવું પડે. એટલે સેક્રેટરીની શું આપવી પડે? નાદાર અસ્થિર વ્યક્તિઓ ન હાલે, જીવંત વ્યક્તિ જ સેક્રેટરી બની શકે, આવી ઠરાવ પસાર કરવો પડે. આવું બધું આપણે નિમણૂક અંગે ભણી ગયા. હવે શું સમજવાનું છે? સેક્રેટરીના કાર્યો. હવે સેક્રેટરીના કાર્યો કેટલા છે? તો કે જો ABC અને D એમ 4 કાર્યો, પણ 4 કાર્યોની કાર્યો માટે પહેલાં તો કાર્યો અને ફરજો, જો કંઈ સેક્રેટરીની નક્કી કરવી હોય તો એ કેના આધારે કાર્યો અને ફરજો નક્કી થાય? તો કે કંપનીના કદના આધારે, ધંધાના પ્રકારને આધારે, નિમણૂકની શરતોને આધારે અને સંચાલકોએ સોંપેલા કાર્યોને આધારે. હજી એકવાર, કદ, ધંધાનો પ્રકાર, નિમણૂકની શરતો અને સંચાલકોએ સોંપેલા અન્ય કાર્યોને આધારે એના કાર્યો અને ફરજો નક્કી થતી હોય છે. સેક્રેટરીની નિમણૂક, હવે ભણ્યા સેક્રેટરીના કાર્યો. સેક્રેટરીના કાર્યો અને ફરજો કેના આધારે નક્કી થાય? 4 બાબતો. કયું કયું? કંપનીનું કદ, ધંધાનો પ્રકાર, શરતો અને સંચાલકો જે અન્ય કાર્યોની વહેંચણી કરે, સોંપેલા કાર્યો હોય તેના આધારે.
આ બે માર્કમાં પ્રશ્ન પૂછાય છે, યાદ રાખજો. સેક્રેટરીના કાર્યો અને ફરજો કેના આધારે હોય? તો કે કદ, પ્રકાર, નિમણૂકની શરતો અને સંચાલકોને સોંપેલા કાર્યોને આધારે. હવે કાર્યો કયા કયા હોય? સેક્રેટરી કેવા કેવા કાર્યો કરવાના હોય? તો કે વિદ્યાર્થી મિત્રો, કંપનીની અંદર એ ટુ ઝેડ મોટા ભાગના બધા જ કામ સેક્રેટરી દ્વારા કરવામાં આવતા હોય છે. શેરની ફેરબદલી હોય, શેરના હપ્તા હોય, શેરની ફાળવણી હોય, શેરની જપ્તી હોય, સંચાલક મંડળનો ઠરાવ હોય, સભા નોંધ રાખવાની હોય, નોટિસો મોકલવાની હોય, સભ્યપત્રકમાં નોંધ કરવાની હોય, તમામ પ્રમાણપત્ર મોકલવાના હોય, શેર અંગેની હિસાબોમાં દેખરેખ રાખવાની હોય, વહીવટ કરવાનું હોય, કર્મચારીઓને માર્ગદર્શન આપવાનું હોય, સંચાલકોને માર્ગદર્શન આપવાનું હોય, સંચાલકોને નીતિ વિષયક નિર્ણયો ઘડતરોમાં મદદરૂપ થવાનું હોય, આમ તમામ કાર્યો જે છે એ કોના દ્વારા થતા હોય છે? તો કે સેક્રેટરી દ્વારા થતા હોય છે. એટલે આખું વીંચીને સેક્રેટરીના કાર્યો તમે લખો તો પણ કાર્યો સાચા જ પડતા હોય છે. તેમ છતાં તમે અહીંયા થોડાક સંચાલકને લગતા કાર્યો આપેલા છે એની તમે યાદ રાખી લેજો. પહેલું જ કેની કાયદાની જોગવાઈનું પાલન થાય એ જોવાનું સેક્રેટરીનું કાર્ય રહેલું છે. કાયદાઓમાં ઘણા બધા રહેલા છે. કાયદાઓની અંદર કયો હોય? કંપની ધારાનો કાયદો હોય, નવો કંપની ધારો 2013નો કાયદો હોય, જૂનો 1956નો કાયદો હોય, ગ્રાહક સુરક્ષા અંગેનો કાયદો હોય, ટ્રેડ અંગેનો કાયદો હોય, વજન અને માપ અંગેનો કાયદો હોય, કરારો અંગેના કાયદાઓ હોય, કોઈ પણ કાયદાઓ અંગેની જોગવાઈનું પાલન થાય એ સેક્રેટરીએ જોવાનું. રેડી? અને તે કાયદાની જોગવાઈઓ અંગેના અહેવાલો અને કોઈ અન્ય કાયદાઓનું પાલન થાય એ પણ જોવાનું, અને એનો અહેવાલ કોને મોકલવાનો? સંચાલક મંડળને મોકલવાનું કાર્ય સેક્રેટરીનું છે. રેડી? આગળ સેક્રેટરીયલ ધોરણોનું પાલન કંપની કરે છે કે નહીં તે જોવાનું. અહીંયા સેક્રેટરીએ સેક્રેટરીયલ ધોરણોનું પાલન કરે કંપની એ જોવાની એની કાર્યોમાં સમાવેશ થાય છે. તમને ખબર છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ, તમને ખબર એસપીનું પૂરું નામ શું છે? એસપીનું સેક્રેટરીયલ પ્રેક્ટિસ. તો જેની અંદર સેક્રેટરીયલને લગતા જે કાંઈ ધોરણો છે, જે કાંઈ માપદંડો છે, જે કાંઈ નિયમો છે એનું પાલન કંપની કરે તે જોવાનું સેક્રેટરીનું રહેલું છે. ત્રીજું, નિયત ફરજો અદા કરવી. તદુપરાંત સેક્રેટરીને કેટલીક નિયત શું હોય? નક્કી કરેલી ફરજો હોય. એ ફરજો અદા કરવાની એટલે કે ફરજોનું પાલન કરવાની જવાબદારી પણ સેક્રેટરીને હોય છે. એટલે કાર્યો કેટલા? ત્રણ, કાયદાની જોગવાઈનું પાલન, સેક્રેટરીયલ ધોરણોનું પાલન અને નિયત ફરજો અદા કરવાનું કાર્ય સેક્રેટરી કરે છે. હવે નિયત ફરજો કઈ કઈ હોય યાદ રાખજો. નિયત ફરજો કઈ કઈ રહેલી છે એના વિશે થોડીક વાત કરી લઈએ. તો કે સંચાલકોને માર્ગદર્શન આપવાની ફરજ, સભાનું આયોજન કરવાની ફરજ, સભાનું આયોજન. હવે સભાનું આયોજન આવ્યું એટલે સભાની વ્યવસ્થા કરવાની ફરજ, સભાની વ્યવસ્થા કરી એટલે સભા નોંધ રાખવાની ફરજ, સભા નોંધ એટલે મિનિટ્સ, સભા દરમિયાન થતી કામગીરીની નોંધ લખવી એ એની સેક્રેટરીની ફરજ, સભામાં પ્રોક્સી છે કે નહીં જોવાની ફરજ, ગણ સંખ્યા થઈ કે નહીં જોવાની ફરજ, સભામાં હાજર ન રહ્યા હોય એને નોટિસ દ્વારા જાણ કરવાની ફરજ, સભામાં કયા કયા કાર્યો હાથ ધરવાના છે તેની કાર્યસૂચિ તૈયાર કરવાની ફરજ, આમ ઘણી બધી સેક્રેટરીની સભા અંગેની ફરજો રહેલી છે. આગળ કંપની ધંધા માટે મદદ કરવી. શું કહે છે? કંપનીને ધંધા માટે, કંપનીનો કેમ વિકાસ કરી શકાય, કંપનીનો કેમ ગ્રોથ કરી શકાય, કંપની કેવા નિર્ણયો લે તો કંપનીના ધંધામાં એમાં વધારો થશે, તો એની માટે મદદ કરવાની ફરજ સેક્રેટરીની છે. સંચાલક મંડળ દ્વારા સુશાસન અને શ્રેષ્ઠ કાર્યપ્રણાલી થાય તે અંગે માર્ગદર્શન આપવું. સંચાલકોને માર્ગદર્શન આપવાની કામગીરી યાદ રાખજો. સંચાલકો એક સારું એવું શાસન વ્યવસ્થિત રીતે કંપનીને ચલાવે અને શ્રેષ્ઠ કાર્યપ્રણાલી અપનાવે એની માટે સંચાલકોને માર્ગદર્શન આપવાની ફરજ સેક્રેટરીની રહેલી છે. કંપની ધારાના નિયમો, પાછું કંપની ધારો આવ્યો તમને ખ્યાલ જ છે, 1956 નવો કંપની ધારો 2000 મુજબ કંપની ધારાના જે કાંઈ નિયમો હોય, જે કાંઈ ફેરફારો થાય તેના અંગે માહિતગાર રહેવું અને સંચાલકોને જાણ કરવી એ પણ સેક્રેટરીની ફરજો. અને અન્ય ફરજો અદા કરવી. તદુપરાંત સંચાલકોએ અન્ય કોઈ પણ કાર્યની સોંપણી કરી હોય, સંચાલક મંડળના હાથ નીચે છે સેક્રેટરી, તો સંચાલક મંડળ અન્ય જેટલી ફરજો સોંપે ને એ બધી ફરજો મેં તમને કીધું એમ સભા નોંધે રાખીને, કાર્યસૂચિ તૈયાર કરીને, હિસાબોએ રાખીને, દેખરેખે રાખીને, માર્ગદર્શને આપીને, કંપનીના કેટલાક કરારો પણ કરીને, તો આવા બધા કાર્યો સેક્રેટરીએ કરવાની એની ફરજ હોય છે. તો આમ સેક્રેટરીની નિમણૂક, સેક્રેટરીના કાર્યો અને ફરજો
व्यवस्थित रीते टूंक में पाका चोपड़ा में लखवा आना आधार सात टूंका प्रश्नों होमवर्क में लखवा। जय हिंद, जय भारत, थैंक यू वेरी मच।